નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ ચાલો માપિયાની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આપણા ધોરણ ચારના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર ધોરણ ચારના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ ચાલો માપીએ શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો તેની યાદી બનાવો તેની તમારી લંબાઈ લંબાઈને પહોળાઈ માપો પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈને પહોળાઈ માપો લાકડા રિબિન પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો તમારા ઘરથી દુકાન કેટલા પગલાં છે તમારા ઘરથી તમારો મિત્રનું ઘર કેટલા પગલાં છે માપનના અનુભવના આધારે વસ્તુનું માપન કર્યા વગર અંદાજિત લંબાઈને પહોળાઈ કહો અને પછી તેનું માપન કરો તો અહીંયા મિત્રો આવે છે શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો તેમની યાદી બનાવો તેની તમારી વેતથી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈને પહોળાઈ માપો તો અહીંયા ક્રમ આવે છે વસ્તુનું નામ લંબાઈ પહોળાઈ એ વેતમાં લંબાઈને પહોળાઈ માપપટ્ટીમાં ઘરનો દરવાજો લંબાઈ પંદર વેત પહોળાઈ સાત વેત લંબાઈ છ ફૂટ પહોળાઈ ચાર ફૂટ શાળાનો દરવાજો લંબાઈ પંદર વેત પહોળાઈ સાત વેત લંબાઈ છ ફૂટ પહોળાઈ ચાર ફૂટ ત્રીજું બારી તો સાત વેત લંબાઈ પહોળાઈ ચાર વેત પછી લંબાઈ છે ચાર ફૂટ અને પહોળાઈ અઢી ફૂટ ત્યાર પછી આવે છે ટીવી તો લંબાઈ સાત વેત પહોળાઈ છ વેત લંબાઈ ચાર ફૂટ પહોળાઈ ત્રણ ફૂટ ત્યાર પછી કબાટ એ લંબાઈ પાંચ વેત પહોળાઈ ત્રણ વેત લંબાઈ ત્રણ ફૂટ પહોળાઈ દોઢ ફૂટ ત્યાર પછી તિજોરી તો લંબાઈ ચાર વેત પહોળાઈ ત્રણ વેત લંબાઈ અઢી ફૂટ પહોળાઈ દોઢ ફૂટ પેટી લંબાઈ પાંચ વેત પહોળાઈ ચાર વેત લંબાઈ ત્રણ ફૂટ પહોળાઈ બે ફૂટ ત્યાર પછી મિત્રો અહીંયા લાકડા રિબિન પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથે ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો સૌપ્રથમ પ્રથમ એક અથવા બે ફૂટ લાંબી લાકડાની કે પ્લાસ્ટિકની પટ્ટી લો તેના પર પેન્સિલ કે માર્કર વડે ફૂટ લઈને અંકન કરો માપપટ્ટી તૈયાર થઈ જાય આ પ્રકારે મીટર પટ્ટી પણ તૈયાર કરી શકો છો ત્યાર પછી તમારા ઘરથી તમારા ઘરથી દુકાન કેટલા પગલાં છે તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં છે મારા ઘરથી દુકાન એકસો ને પગલાં દૂર છે મારા ઘરથી મારા મિત્રનું ઘર બસો ને વીસ પગલાં દૂર છે ત્યાર પછી તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલાં દૂર છે તો મારા વર્ગથી શૌચાલય સાઠ પગલાં દૂર છે શાળામાં ઓફિસના દરવાજેથી એમડીએમના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે તો મિત્રો સાઠ પગલાં છે તમારી શાળામાં અલગ હોઈ શકે એટલે તમારે માપીને લખવાનું છે ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ દૂર છે તો મિત્રો તમારે માપવાનું છે ને ત્યાર પછી લખવાનું છે ઓસિ ઓફિસથી ધોરણ એક પાંચ પગલાં ઓફિસથી ધોરણ બે છે એનો ક્લાસ દસ પગલાં છે ઓફિસથી ધોરણ ત્રણનો ક્લાસ છે એ વીસ પગલાં છે ઓફિસથી ધોરણ ચારનો પગલાં ક્લાસ છે ત્રીસ પગલાં દૂર છે ઓફિસથી ધોરણ પાંચનો ક્લાસ છે ત્રીસ પગલાં દૂર છે ઓફિસથી ધોરણ છનો ક્લાસ છે ચાલીસ પગલાં દૂર છે ઓફિસથી ધોરણ સાતનો ક્લાસ છે પચાસ પગલાં દૂર છે અને ઓફિસથી ધોરણ આઠનો ક્લાસ છે સાઠ પગલાં દૂર છે આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના પાંચ મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને તેનું કારણ સમજાવો તો મિત્રો ઓછા કદમ અને વધારે કદમનું કારણ એ છે કે તમારા અને તમારા મિત્રના પગલાં છે એ નાના મોટા હોઈ શકે છે એટલા માટે એ માપ છે જુદા આવે છે પહેલાં ધોરણનો વિદ્યાર્થી છે એની વેતનની લંબાઈ અને આઠમા ધોરણના વિદ્યાર્થીના વેતની લંબાઈ છે એ નાના મોટી હોય છે એટલે આપણે પગલાં અને વેતના માપમાં ડિફરન્સ આવે છે તો મિત્રો આ તું આપણું ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ ચારના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક વિશેના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે